स्वाध्याय 11.1 એમાં દાખલા નંબર 6 બરોબર બાળકો BC બરાબર 7 સેમી B 45 A 105 હોય તેવો ત્રિકોણ ABC રચો પછી એવા ત્રિકોણની રચના કરો કે જેથી બાજુઓ ત્રિકોણ ABC ની અનુરૂપ બાજુઓથી 4/3 ગણી હોય 4/3 એટલે શું આવશે બાળકો અહીંયા નાનો વાટકો અને એની ઉપર મોટો મતલબ કે ત્રિકોણની બાર આપણે એને એક્સટેન્ડ કરીને દોરવો પડશે તો સૌથી પહેલા તો હું તમને એ વસ્તુ અહીંયા સમજાવવા માંગીશ કે ઘણા બાળકો આની અંદર ક્યાં ભૂલ કરે છે હું તમને કહું જેમ કે આપણે BC તો દોરી દીધું અહીંયા આવશે એ બરાબર અહીંયા આપણે દોર્યું છે 45 એટલે 90 દોરીને આપણે શું કરીશું એનું હાફ કરી દઈશું બરાબર દ્વિભાજક દોરી દઈશું ખૂણાનો એટલે 45 થઈ જશે પણ અહીંયા એ ખૂણો 105 છે એટલે તમને ઇનડાયરેક્ટ કીધું છે એટલે 105 વત્તા 45 એટલે 5 ને 5 10 4 ને 1 5 અને અહીંયા 1 એટલે આ ખૂણો કેટલાનો હશે 30નો એટલે તમારે ધ્યાન આપવાનું સી ખૂણો તમારે કેટલાનો દોરવાનો 30નો આ ખૂણોને આ ખૂણો દોરશો એટલે આ ઓટોમેટિક 105નો થઈ જશે બરાબર ચલો તો સૌથી પહેલા હું શું દોરીશ અહીંયા BC બરાબર 7 સેમી ધ્યાન આપજો BC બરાબર 7 સેમી ઓકે હવે B આપણે બાળકો 45 બનાવવું છે બરાબર કેટલું બનાવવું છે 45 તો અહીંયા મારે થોડુંક આગળ છે ને હું તમને અલગ રીતે સમજાવું છું 90 માંથી 45 કેવી રીતે બનાવાય એને હું તમને ડિફરન્સ મેથડ આપું છું આખી એટલે ધ્યાન આપો બરાબર આ 90 નો ખૂણો આપણે બનાવીએ અને 90 નો ખૂણો બની ગયો છે બાળકો હવે આ જ ખૂણાને આપણે કેટલાનો બનાવીશું 45 નો બનાવીશું પણ કેવી રીતે આને પહેલા આ રીતે માપવાનો કે ભાઈ આ 90 નો ખૂણો છે બરાબર ચલો અડધા કરતા વધારે માપ લો એટલે આ કેટલાનો ખૂણો થશે અહીંયા 45 નો ખૂણો થશે બરાબર હવે આ સાઈડ સી આપણે કેટલાનો બનાવવાનો છે 30 નો બનાવવાનો છે બરાબર પહેલો ખૂણો બનશે 60 નો 60 ના અડધા અહીંયા બનશે 30 બરાબર એટલે એવું જરૂર નથી કે અહીંયા જોઈન્ટ થાય હો બાળકો એટલે એ બી અને સી હવે આપણે કોણ માપકની મદદથી જોઈ લઈએ કે દરેક ખૂણા આપણા માટે ઓકે દોરી ગયેલા છે હા આ 45 થઈ ગયો છે બરાબર આ 30 નો થઈ ગયો છે અને આ ખૂણો 105 નો થઈ ગયો છે બરાબર અહીંયા છે ને જુઓ 105 બરાબર 100 અને 110 ની વચ્ચે એટલે આપણો 105 અહીંયા ખૂણો થઈ ગયો છે આ કેટલો છે 45 આ છે 30 અને આ થઈ ગયું 105 બરાબર હવે 4/3 એટલે આપણે શું કરવું પડશે એક્સટેન્ડ કરવા પડશે બરાબર ચલો સૌથી મોટું કોણ 3 અને 4 માંથી 4 એટલે આપણે 4 ચાપ મારીશું 1 2 3 4
બે ત્રણ અને ચાર, બી વન બી ટુ બી થ્રી અને બી ફોર. હવે બાળકો આપણે શું કરીશું, જે નીચેની સંખ્યા હોય એને આપણે જોડી દઈશું, બરોબર? એટલે આપણે ત્રણને જોડીએ છીએ. હવે બી થ્રી ને પાસે જેટલો ખૂણો છે એટલો જ બી ફોર ને આપણે ખૂણો બરાબર, એટલે અહીંયા આપણે નામ આપીશું સી ડેશ. હવે જેટલો જ આ સી નો ખૂણો છે બરાબર એટલો જ ખૂણો અહીંયા કોને આપીશું આપણે, સી ડેશ ને આપીશું. બરાબર, અને કંઈથી સીધી લાઈન દોરીશું એટલે અહીંયા આવશે એડેસ. એટલે માગેલ અનુરૂપ ત્રિકોણ એડેસ ડી અને સી ડેસ તૈયાર છે. ઓકે, આનું માપ કેટલું લીધું છે આપણે? 7 સેન્ટીમીટર.